સુરતના રીજિયન એક વિસ્તારમાં લાગતા પોલીસ સ્ટેશનો ઉધના, લીંબાયત, દિંડોલી, વરાછા, કાપોદ્રા, સરથાણામાં તારીખ 22/4/2020 થી આજ દિન સુધીમાં જે કોઈના વાહન ડિટેન થયા હોય તે ઉધના વિસ્તારના ખરવનગર બ્રિજ પાસે રોકડિયા હનુમાન ટ્રાફિક પોલીસ ચોકીમાં છોડાવી લઈ જવા વિનંતી કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન એટલે કે તારીખ 22/4/2020 થી આજ દિન સુધીમાં જે કોઈ પ્રજાજનોના વાહન પોલીસ દ્વારા જમા કરવામાં આવે હોય તે ગુજરાત સરકારશ્રીના આદેશ અનુસાર વાહનો છોડવામાં આવે છે. જેમાં જે પ્રજાજનોના વાહન છોડવાના બાકી હોય તેઓએ તેમના વાહનના અસલ દસ્તાવેજો જેવા કે અસલ આરસી બુક, લાયસન્સ અથવા કોઈ પણ આઈડી કાર્ડ સાથે વાહન ચાલકે કે માલિકે પોતાનું વાહન છોડાવી લઈ જવા. સુરતના રીજિયન એક વિસ્તારમાં લાગતા પોલીસ સ્ટેશનો ઉધના, લીંબાયત, દિંડોલી, વરાછા, કાપોદ્રા, સરથાણામાં તારીખ 22/4/2020 થી આજ દિન સુધીના જે કોઈના વાહન ડિટેન થયા હોય તે ઉધના વિસ્તારના ખરવરનગર બ્રિજ પાસે રોકડિયા હનુમાન ટ્રાફિક પોલીસમાંથી છોડાવી જવા વિનંતી. 22/3/2020 થી સુરત શહેરમાં લોકડાઉન અમલમાં છે અને લોકડાઉન દરમિયાન MV1/207 મુજબ ડિટેન કરેલા વાહનો રીજન એક કચેરી ખાતે રાખવામાં આવેલ છે અને આ વાહનો રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરી અને પ્રજાલક્ષી અભિગમના કારણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પ્રજાના વાહનો 2-wheel અને 3-wheel 500 રૂપિયા અને 4-wheel 1000 રૂપિયાનો સામાન્ય દંડ દઈ અને પ્રજાને કોઈ હાલાકી નહીં પડે અને પ્રજાના વાહનો પ્રજાને પરત મળે એ માટેની જે સૂચના આપેલ એ અંતર્ગત ગત રોજ 100 જેટલા વાહનો છોડવામાં આવેલ છે અને આજરોજ 63 જેટલા વાહનો અહીંયાથી મુક્ત કરવામાં આવેલ છે અને આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે અને વધુમાં વધુ ઝડપથી પ્રજાને પોતાના વાહનો ઝડપથી મળે એ માટેની અહીંયા અમે તૈયારીઓ રાખેલી છે અને હું ખાસ સુરત શહેરની જનતાને રીજન 1 વિસ્તાર ઉધના, લીંબાયત, દિંડોલી અને વરાછા, કાપોદ્રા, સરથાણા વિસ્તારમાં જે વાહનો 207 ટ્રાફિક શાખાએ લીધા છે એ અહીં આવી અને છોડાવી જાય એ પ્રજાને હું અનુરોધ કરું છું અને પ્રજા પોતાના વાહનો લઈ જાય અને પોતાના સરળતાથી વાહનો વાપરે અને એમની અગવડતા દૂર થાય એની આ ઝુંબેશના ભાગરૂપે પ્રજા અહીંયાથી લઈ જાય એવી દરેકને મારી નમ્ર અપીલ છે. સમયગાળો શું રાખવામાં આવ્યો છે? વહેલી સવારથી 10 વાગ્યાથી મોડી રાત સુધી આ વાહનો છોડવાની પ્રક્રિયા ચાલુ જ રાખવામાં આવે છે જેથી પ્રજાને કોઈ અગવડ ન પડે અને તેમના વાહનો તેમને પરત મળે. જ્યાં જે વાહનો હતા તે ગેરકાયદેસર રીતે લઈને નીકળ્યા હતા તેથી જમા, તો આ બાબતે તમે પ્રજાજનોને શું સંદેશ આપશો? પ્રજાને અમે આ સંદેશો આપવા માંગીએ છીએ કે આ પેન્ડેમિક બીમારી છે, વૈશ્વિક મહામારી છે અને એનામાં જે COVID-19 જે વાયરસ છે એની જે રીતે પ્રસરે છે એ તમામ બાબતો પ્રજા વારંવાર મીડિયાના માધ્યમથી તેમજ જે અન્ય માધ્યમથી પ્રજાને ખબર જ છે કે આ કેટલીક ખતરનાક બીમારી છે અને આ કેટલીક કેટલા દેશોમાં, વિશ્વના 200 દેશોમાં પ્રસરેલી છે અને ઘણા લોકોના મૃત્યુ થયા છે અને પ્રજા નિરોગી રહે અને આ સંક્રમણથી બચે એવી પ્રજાને અમે અપીલ કરીએ છીએ.